हरिओम धोरण बे विषय गणित प्रकरण 10 अमारा अंको उमेरो गया वीडियो में आपणे सरवाळा शीख्या बराबर एमां जे खूटती संख्या हती ए आपणे शोधवानी हती जवाब आप्यो हतो अने आपणे खूटती संख्या शोधी हती एटले के एक रकम जे ए लोकोए आपी नथी ए आपणे शोधवानी हती હવે આજે આપણે સરવાળા શીખીશું ત્રણ અંકવાળા કેવા ત્રણ અંકવાળા પણ આમ ઊભા ત્રણ અંક પણ એમાં એક એક આપો એટલે કે આપણે તમે આગળ જે વર્ષીમાં દાખલા ગણો છો ને 2 + 2 + 2 એવા પણ આજે એવી ધારો કે મોટી રકમ હોય ને બધી ના આવે એ રીતે આજે આપણે કેવી રીતે દાખલા ગણવા એ જોઈએ તો એક દાખલો તમે લખો અહીંયા 6 + 2 + 4 આ એક દાખલો છે શું છે આ મેં રકમ લખી આડા સરવાળા કરવાનો ઊભી રકમ લખવાની નથી તો આ એક રકમ છે અને આપણે ત્રણ રીતે ગણી શકીએ કેટલી રીતે ગણી શકીએ ત્રણ કઈ કઈ તો આપણે જોઈએ પહેલા તો આ 6 + 4 સરવાળા 6 ની અંદર 4 ઉમેરો એટલે કેટલા આવે 10 7, 8, 9 અને 10 બરાબર તો આ પછી આ 10 ની અંદર 2 ઉમેરવાનું એટલે તમારો જવાબ આવ્યો 12 જવાબ દર વખતે સરખો જ આવશે પણ રીત અલગ અલગ છે એટલે કે તમારે આમાંથી તમને જે રીત સહેલી લાગે એ રીતે તમારે દાખલો ગણવાનો હવે બીજું ગણીએ કે હું એમ લખું કે 6 + 2 + 4 તો આ 6 અને આ 2 એનો સરવાળો કેટલો થાય 8 પછી આ 4 પાછા અહીંયા મૂકવાના જો 6 + 2 7 અને 8 આ 4 અહીંયા ઉમેરે હવે 8 ની અંદર 4 ઉમેરો તો 8 પછી આ 4 છે 9 10 11 અને 12 કેટલા આવે 12 આયો જવાબ સરખો ફરી એની એક રકમ 6 + 2 + 4 તો હવે શું કરીએ તો આ 6 આપણે એના એમ મૂકી લઈએ વત્તા આનો અને આનો અહીંયા સરવાળો કરીએ 2 ની અંદર 4 ઉમેરો અથવા 4 ની અંદર 2 ઉમેરો 4 ની અંદર 2 ઉમેરો તો સહેલું પડે કીધું છે ને મોટી રકમ ની અંદર નાની રકમ ઉમેરવાનું તો 4 ની અંદર 2 ઉમેરો એટલે 4 પછી 2 5 અને 6 કેટલા આવે 6 હવે 6 + 6 6 પછી 7 8 9 10 11 અને 12 6 + 6 કેટલા થાય 12 આ રીત નંબર 3 રીત નંબર 2 રીત નંબર 1 કોઈ પણ રીતે દાખલો ગણો જવાબ સરખો આવે તમને કોઈ પણ આવી ત્રણ રકમના આડા સરવાળા આપ્યા હોય મોટી રકમ હોય એટલે બે સંખ્યામાં જવાબ આવે કોઈ બહુ જ હોશિયાર છોકરાઓ હોય જે આગળ આગળ ગણતા હોય તો એને ખબર હોય કે બધી વાળા દાખલા આવે છે પણ આમાં બધી ક્યાં મૂકવાની બધી મૂકવા માટે બે અંકની સંખ્યા જોઈએ કેટલા અંકની સંખ્યા જોઈએ બે અંકની આમાં બધી આવે નહીં આમાં જે જવાબ આવે એ જ તમારે મૂકવો પડે તો 12 આવ્યા 15 આવ્યા 20 આવે 25 આવે 27 આવે કોઈ પણ જવાબ આવે બરાબર છે એટલે તમારે આમાં શું કરવાનું કે મોટી રકમ હોય તો આ રીતે તમે કોઈ પણ રીતથી દાખલો ગણી શકો જેથી તમારો જવાબ સહેલાઈથી આવે અને તમને સરળ પડે બરાબર તો આવા આપણે બીજા કેટલાક દાખલા જોઈએ બે વત્તા ચાર વત્તા
તમને કઈ રીત સહેલી લાગે છે એ તો મને ખબર ના પડે ને, પણ મને જે રીત સહેલી લાગે એ રીતે હું તમને દાખલો ગણાવું. તમે સીધો સીધો પણ દાખલો ગણી શકો કે બે ની અંદર ચાર ઉમેરો, ચાર ની પછી જે જવાબ આવે એમાં છ ઉમેરો, એ રીતે પણ તમે દાખલો ગણી શકો. પણ મેં કહ્યું છે કે પહેલાં આપણે મોટી રકમ હોય એની અંદર નાની રકમ ઉમેરી દેવાની, તો આપણો જવાબ કેવો આવે, જલ્દી આવી જાય. બરાબર, તો આ છ છે એની અંદર ચાર ઉમેરો, છ પછી સાત આઠ નવ અને દસ, દસ આવ્યા. દસની અંદર આપણે બે ઉમેરીએ એટલે કેટલો જવાબ આવે તમારો, બાર. કેટલો જવાબ આવ્યો, બાર. દાખલા નંબર એક, દાખલા નંબર બે, સાત વત્તા આઠ વત્તા બે, ચલો સાત વત્તા આઠ વત્તા બે. હવે સૌથી મોટા કેટલા છે, આઠ. આઠની અંદર આ નાની અંકિત સંખ્યાઓ ઉમેરો પહેલા ફટાફટ. આઠની અંદર બે ઉમેરતા બાર ના લાગે, સાત ઉમેરતા બાર લાગે. બરાબર, તો આઠ પછી નવ અને દસ, દસ આ બેનો સરવાળો તો થઈ ગયો, હવે આ બાકી રહે તો દસની અંદર સાત ઉમેરો, તો દસ પછી સાત ઉમેરવાના છે. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા આવે. બરાબર, તો દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર. કેટલો જવાબ આવ્યો, સત્તર. અથવા તમે એમ પણ બોલી શકો, દસ ને સાત સત્તર. મેં આગળ તમને આંક શીખવાડ્યા ત્યારે શીખવાડ્યું છે, જ્યારે એકથી પચાસ અંકમાં અને શબ્દમાં શીખ્યા હતા ત્યારે આપણે વિવિધ રીતે આ આંક શીખ્યા હતા કે દસ ને એક અગિયાર, દસ ને બે બાર, દસ વત્તા એક બરાબર અગિયાર, છેક સો સુધીનું આપણે શીખ્યા છીએ. તો આવી જ્યારે રકમ આવે ત્યારે એવું ફટ લઈને આપણને યાદ આવી જવું જોઈએ કે દસ ને દસની અંદર સાત ઉમેરવાના છે, દસ ને સાત તો સત્તર થાય, તો જવાબ આપણો તરત આવી જાય. ત્રીજો દાખલો, ત્રણ વત્તા પાંચ વત્તા આઠ. હવે આઠની અંદર આ ત્રણ ઉમેરી, કારણ કે આઠ પછી ત્રણ નાના છે. બરાબર, તો એ જલ્દી ઉમેરાઈ જશે. તો ત્રણ આઠ પછી નવ દસ અગિયાર, કેટલા આવ્યા, અગિયાર. હવે અગિયારની અંદર હજી આપણે આ પાંચ ઉમેરવાના બાકી છે. શું, અગિયારની અંદર પાંચ ઉમેરવાના બાકી છે. તો અગિયાર પછી પાંચ એટલે કે બાર તેર ચૌદ પંદર અને સોળ. કેટલો જવાબ આવ્યો, સોળ. જો તમને યાદ ના રહેતું હોય કે ભાઈ આમાં આ ઉમેરીને ભૂલી ગયા, તો ગણી ગયો કે આઠની અંદર આ ત્રણ ઉમેર્યા એટલે અગિયાર આવ્યા, હવે આ પાંચ બાકી રહ્યા, તો આ પાંચ અહીંયા લખી દેવાનું. બરાબર, એટલે તમારે દસ કામ કરી દેવાનું છે. ખ્યાલ આવતો, એમના મમ્મી પપ્પાને પણ ખ્યાલ ના આવતો,
તો તમે આ વિડિયો જો તો તમને ખ્યાલ આવે બરાબર ચલો પાંચમો દાખલો 4 + 5 + 6 ચલો 6 5 4 તો 6 ની અંદર 4 ઉમેર એટલે 10 આવે આ યાદ રાખવાનું અમુક સંખ્યાઓ હજી પણ કહું છું કે અમુક સંખ્યાઓના સરવાળા તો ફટાફટ યાદ જ રહી જવા જોઈએ 6 × 4 = 10 + 5 = 15 આવી ગયો જવાબ પણ તમને ખબર પડે નહીં તમારું બધું ક્યાંથી જાય અંદરથી બધું અહીંથી સરસડાટ નીકળી ગયું પાછળ આપણને કંઈ ખબર પડી નહીં ના પડે તો ઉમેરવાનું 6માં 5 ઉમેરો 6 પછી 7 8 9 10 અને 11 11 આવ્યા 4 ઉમેરવાના બાકી છે એમાં 4 ઉમેરો 12 13 14 અને 15 કેટલો જવાબ આવ્યો 15 ખ્યાલ આવે છે ચાલો દાખલા નંબર 6 આગળ મેં જે 5 દાખલા તમને હોમવર્કમાં આપ્યા હતા એ બધા વિદ્યાર્થીઓએ ગણ્યા છે કે નથી ગણ્યા ગણવાના ભાઈઓ ગણશો તો તમને આવડશે નહીં ગણો તો તમને નહીં આવડે બરાબર હું ગણું છું ગણું છું ને હું તો 15 દાખલા ગણું છું પછી તમને 5 આપું છું તો મેં 15 ગણતા હોય તો તમે 5 ગણી શકો ને કે ના ગણી શકો તો ગણવાનું બરાબર આપણે બીજું કંઈ જ કામ હોતું નથી ચાલો 9 + 3 + 4 9 ની અંદર 9 સૌથી મોટા છે તો આપણે 9 ની અંદર 4 ઉમેરી દઈએ પહેલા અથવા 3 ઉમેરો તો પણ કંઈ વાંધો નથી ચલો 9 + 3 = 10 + 11 = 12 12 આવ્યા 12 ની અંદર પાછા 4 ઉમેરો 13 14 15 અને 16 કેટલો જવાબ આવશે 16 સાતમો દાખલો 8 + 3 + 4 આઠની અંદર પહેલા આપણે 4 ઉમેરી દઈએ બરાબર ચાલો 9 10 11 અને 12 હવે કેટલા ઉમેરવાના છે 3 તો 3 ઉમેરો 12 પછી 13 14 અને 15 કેટલા આવશે 15 કેટલો જવાબ થયો 15 ચાલો 8મો દાખલો 4 + 4 + 4 કીધું છે ને ફરી કહું છું કે અમુક વસ્તુ યાદ રાખો એટલે ફટાફટ જવાબ ગણાય 4 ને 4 આઠની અંદર 4 ઉમેરવા કે ના આવડે તો ગણવાના 8 પછી 9 10 11 અને 12 કેટલા આવશે 12 બરાબર સમજણ પડી ગઈ ચલો 2 + 6 + 3 હવે આ 6 મોટા છે આ 3 રકમમાં શું કઈ સંખ્યા મોટી છે તો કે 6 6 ની અંદર પહેલા 2 ઉમેરી દઈએ 6 પછી 7 અને 8 8 આવ્યા 2 ની અંદર કેટલા ઉમેરવાના છે 3 9 10 અને 11 કેટલા આવ્યા 9 10 અને 11 ચલો 10મો દાખલો 4 + 6 + 8 8 સૌથી મોટા છે તો 8 ની અંદર પહેલા 6 ઉમેરો અથવા 4 ઉમેરો પહેલા આપણે 6 ઉમેરીએ બરાબર 1 2 3 4 5 અને 6 8 પછી ગણવાના 9 10 11 12 13 અને 14 તો 8 ની અંદર 6 ઉમેરે એટલે 14 આવ્યા હવે 14 ની અંદર બીજા 4 ઉમેરો 15 16 17 ને 18 કેટલો જવાબ આવ્યો 18 તો આજે 10 એ 10 દાખલા પહેલા તમે નોટમાં લખી લો પછી આપણે આગળ બીજા દાખલા ગણીએ
Baik, apa itu stakna? Sos. Dakilo pun baru ayah
છો 15 જવાબ આવ્યો અને આપણે 15મો દાખલો આવ્યા 5 વત્તા 6 વત્તા 7 ચલો પહેલા 7 સૌથી મોટા છે તો 7 ની અંદર 6 ઉમેરો 7 પછી 1 2 3 4 5 અને 6 અહીંયા આવ્યા 7 પછી 8 9 10 11 12 અને 13 એની અંદર હજી આપણે શું ઉમેરવાના છે 5 તો 13 પછી 14 15 16 17 અને 18 કેટલો જવાબ આવશે 18 બરાબર કેટલા દાખલા થયા ટોટલ આપણા 15 દાખલા પૂરા થયા હવે 5 દાખલા આપણે હોમવર્કમાં લખીશું હોમવર્ક કરશો ને ભાઈ બધા ડાયા છો એટલે મને ખબર છે હોમવર્ક કરવું જ પડશે નવ વત્તા તેર વત્તા એક ચાલી બધા જાતે કરવાનું છે કોઈની મદદ લેવાની નહીં મેં આટલા બધા શીખવાડ્યા હોય એટલે આપણને આવી જાય ચાલો 5 વત્તા 2 વત્તા 5 5 વત્તા 2 વત્તા 5 પહેલા 2 5 નો સરવાળો કરી દેવાનો જે જવાબ આવે એમાં 2 ઉમેરી દેવાના એટલે જલ્દી જવાબ આવી જશે ત્રીજો દાખલો 6 વત્તા 7 વત્તા 8 6 વત્તા 7 વત્તા 8 જો 8 ને 7 જવાબ આવડતો હોય તો પાછળ 6 જ ઉમેરવાના રહે આપણે ચાલો ચોથો દાખલો 6 વત્તા 2 વત્તા 7 ને દાખલા નંબર 5 8 વત્તા 9 વત્તા 4 આટલા અંદર પહેલા 4 ઉમેરી દેવાના અથવા 9 ની અંદર 8 ઉમેરવાના 9 માં 8 ઉમેરો એટલે કેટલા આવે 17 17 માં પછી 4 ઉમેરવાના 18 19 20 અને 21 ચાલો પહેલા હોમવર્ક લખો પછી જોઈએ નવમાં 2 ઉમેરો આ 9 ને 1 કેટલા થાય તો પણ આવે 9 ને 1 10 10 ને 2 12 કેટલો જવાબ આવશે 12 આમાં પણ 12 આવશે 5 ને 5 10 10 ની અંદર 2 ઉમેરો એટલે કેટલા આવે 12 ચાલો ત્રીજો દાખલો છે 8 ને 7 15 15 માં 6 ઉમેરો એટલે કેટલા આવે તમારે ગણવાના છે બધા દાખલાના જવાબ હું કહી દઈશ તો હું બોલતી જઈશ ને તમે લાવતા જશો એટલે તમે જાતે તો મહેનત આમાં કંઈ કરવાના જ નથી કરવાના ને તો પણ હું નહીં બોલું તો કરવી પડશે ને જાતે કરો હા બધું મમ્મી ના કરી આપે બધું પપ્પા ના કરી આપે બધું મેમ ના કરી આપે શું કરવું પડે જાતે કરવું પડે મેમ શીખવાડે પછી આપણે દાખલા તો જાતે જ કરવા પડે મમ્મી રસોઈ બનાવી આપે થાળી પીરસીને આપે ખાવું કોને પડે જાતે કઈ રોટલી કટકો એની જાતે રોટલીનો કટકો થઈ અને આપણા મોઢા સુધી આવે છે ના આવે શું કરવું પડે આપણે જાતે રોટલી કટકો કરવો પડે અને મોઢામાં મૂકવો પડે તો જ ખવાય એ જ રીતે દાખલામાં પણ જાતે ગણતરી કરવી પડે જાતે વેઢા કાઢવા પડે તો જ જવાબ નહીતર આવે નહીં મેં એને દાખલા શીખવાડ્યા ગણાયા અને હોમવર્કમાં પણ આપ્યા એક બે દાખલાના જવાબ પણ કીધા પણ બધા દાખલા હું કહી દઉં તો તમને ક્યારે આવડે ના આવડે ચાલો તો આવતા વિડીયોમાં આપણે આવા થોડા બીજા ઊભા દાખલા જોઈશું કેવા ઊભા આડા સરવાળા કર્યા હવે ઊભા આગળના વિડીયોમાં આપણે આડા ઊભા મિક્સ કર્યા બરાબર ગયો નહીં એના પહેલાં ગયા વિડીયોમાં
આપણે બે રકમવાળા દાખલા કર્યા પણ એમાં ખૂટતી સંખ્યા આપણે શોધી હતી અને આજે આપણે આડા સરવાળા કરીએ ખ્યાલ આવી ગયો છે ના આવ્યો હોય તો બે ત્રણ વાર વિડિયો જોજો એટલે તમને દાખલા બેસી જશે બરાબર ચાલો હરિયો